સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ થયેલા વરસાદને પગલે મગફળી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે. જો કે ઝરમર વરસાદને પગલે વરસાદ નોંધાયો નથી, છતાં મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે 100% વધુ વરસાદ થવાને પગલે ખાસ કરીને મગફળીનો પાક પહેલેથી જ નિષ્ફળ થવાની ભીતિ સેવાઈ રહી હતી. જો કે વરસાદી વિરામને પગલે મગફળીનો પાક લઈ શકાય તે પહેલા જ ગત રાત્રિએ ઝરમર વરસાદને પગલે ફરીથી ખેડૂતોનો પાક ગુમાવવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં 17,000 હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનો પાક લેવાયો હતો, તેમજ સારા પાક વરસાદના પગલે ખેડૂતો માટે મગફળીનો પાક પણ સારી રીતે લઈ શકાય તેવી સ્થિતિ પેદા થઈ હતી. જો કે ગત રાત્રિએ સાબરકાંઠા જિલ્લાના તમામ 8 તાલુકાઓમાં ઝરમર વરસાદને પગલે 17,000 હેક્ટરની જમીનમાં ફાઇલ મગફળીનો પાક લેવાય તે પૂર્વે જ નિષ્ફળ થવાની ભીતિ સર્જાઈ છે. સામાન્ય રીતે મગફળીના પાકને પહેલેથી જ ખેડૂતો તેમજ પશુપાલકો માટે ઘાસચારાની તંગી નિવારી શકાય તેવી સ્થિતિ હોવા છતાં વરસાદ થવાને પગલે ઘાસચારો પણ નિષ્ફળ જઈ શકે છે. ત્યારે હાલમાં જિલ્લાના ખેડૂતો ઉપર બેવડો માર પડી રહ્યો છે. એક તરફ મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે, તો બીજી તરફ પશુઓ માટે ઘાસચારાની પણ તંગી સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે. ત્યારે જિલ્લાના ખેડૂતો આ મુદ્દે ચિંતા કરે છે. જો કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ ઠોસ નિવેદન અપાયું નથી, ત્યારે આગામી સમયમાં ખેડૂતો માટે પ્રશાસન તેમજ સરકાર દ્વારા કોઈ ઠોસ સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરાય તે જરૂરી છે. જો કે સરકાર દ્વારા આ મુદ્દે કેટલી અને કેવી રીતે ગંભીર રહેશે તે આગામી સમય જ બતાવશે. નિર્મિત રાવલ, ZS TV, ઈડર. ચાલુ સાલે વરસાદના અતિશય વરસાદથી પણ નુકસાન થયું ખેડૂતને, ત્યાર પછી પાક તૈયાર થઈ ગયો અને જ્યારે ખેડૂતને કાઢવાની સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ થવાથી ખેડૂતના ચોમાસામાં જે પાક તૈયાર થયો એમાં બહુ અઢળક નુકસાન થયું છે. એમાં મગફળી, તુવર, કપાસ, ડોગર આવા જે ખેડૂતના મુખ્ય પાકો છે એનું ઘણું ખૂબ પાયે નુકસાન થયું છે. તો સરકારે એમાં પાક વીમા માટે પણ તૈયારી કરે અને જે એનો 33% જે રેશિયો છે એમાં ધરછોડ કરે તો જ ખેડૂતને પાક વીમો મળે એવી છે અમને લાગણી છે. અને સરકાર પાક વીમા સિવાય પણ જે ખેડૂતોને પાક વીમો નહીં લીધો એમને પણ અત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કપાસ, મગફળી એની અંદર ખૂબ નુકસાન છે. શાકભાજીમાં પણ ખૂબ નુકસાન છે. શાકભાજીના પણ અત્યારે ભાવ મળતા નથી. મજૂરોને પણ બહુ ત્રાસ છે. 300 રૂપિયા મજૂર મળતું નથી અને મજૂરોના માટે પણ ખેડૂત સવારનો 6 વાગ્યાનું રસ્તાની ઉપર જો ગાડી મળતી હોય, મજૂર મળતી હોય તો હરદમ 6 વાગ્યાની લાઇનમાં ઉભો છે તો પણ 300 રૂપિયા આપવા છે તો પણ મજૂર મળતું નથી. અને મગફળીની અંદર એકદમ કાળા કલરની મગફળી થઈ ગઈ છે, અંદર દોણા પણ બગડી ગયા છે, ઉગી ગયા છે અને એનો જે ઘાસચારો છે એ પણ બહુ ખરાબ થઈ ગયો છે. એમ કે બ્લેક થઈ જવાના કારણે ઢોર પણ ઘાસચારો ખાવાનો નથી અને ઢોરને પણ પાછળથી ઘાસચારો ખાવા માટેની તકલીફ રહેવાની છે. અને ખેડૂતને વીમો તો સરકાર આપવાની છે પણ જૂના ધોરણે સર્વે કરાવી જે કમોસમી વરસાદ થયો છે એવા ખેડૂતોનું સર્વે કરાવી અને સહાય આપવા માટેની સરકારની અમારી વિનંતી છે. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZS TVના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે જ્યાં અમે બહેનોનું સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ બહેનો સર્વેને
આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યુ ઈયર.